નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જે પ્રથમ કસોટી એટલે કે પ્રથમ પરીક્ષા એટલે કે જે સંતરાત પરીક્ષાઓ લેવાની છે તેના માટે આપણે ધોરણ 10નું ગુજરાતીનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 10નું ગુજરાતીનું કુલ ગુણ 80નું, સમય 3 કલાક. મિત્રો, તો આ પેપર સોલ્યુશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે રહેશે. તો આપણે જોઈએ તો હવે શરૂ કરી દઈએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. તો આપી દે અહીંયા મેં આમ તમને આન્સર આપી દીધો હશે તો પણ હું તમને કરાવી દઉં. તો પહેલાંનો આપણે રેસનો ઘોડો, તો એ રેસનો ઘોડો છે વર્ષા અડાલજાનો. કોનો મિત્રો? વર્ષા અડાલજાનું. પછી આપણે જોઈએ તો ભૂલી ગયા પછી, તો ભૂલી ગયા પછી છે રતિલાલ બોરીસાગરનું. પછી આપણે જોઈએ તો વાયરલ ઇન્ફેક્શન, તો વાયરલ ઇન્ફેક્શન કોનું છે મિત્રો? આપણે જોઈએ તો ત્રીજાનું બ આર્ય એટલે કે ગુણવંત ચાહનું. પછી આ ચોથાનું અ આર્ય એટલે કે, સોરી મિત્રો, અહીંયા ભૂલી ગયા પછી છે ક આર્ય છે એટલે કે અહીંયા આવશે. અને આ 37 છે એ રતિલાલ બોરીસાગરનું છે. આવી રીતે મિત્રો રહેશે. મારો જવાબ આપી દીધેલો છે અહીંયા મિત્રો. પછી આપણે આગળ વધી જઈ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો, દરેકના એક ગુણ. તો આપણે જોઈએ તો મનની સ્વસ્થતાનો શરીર તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે. તો એના જવાબ આપી દીધા છે મિત્રો, જોઈ લો. પછી અહીં જોઈએ તો વનસંપદાનું આટલું આદિ મને મનોહરૂપ. પછી આપણે આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. પછી આપણે જોઈ દો, ખરું કે ખોટા જણાવો મિત્રો, ખરા કે ખોટા જણાવવાના છે મિત્રો આપણે. તો આપણે જોઈ દો, અંકિતે કહ્યું તેને વિનુકાકા જરાય ગમતા નથી. તો મિત્રો સાચું છે, એને વિનુકાકા નહોતા ગમતા. નરેન સલોનીને કવિતા માનતો હતો, તો એ ખોટું છે, કવિતા માનતો નહોતો. પછી આપણે જોઈ દો, ઉપર નજર કરો તો આજ્ઞા ખચિત આકાશ ને અહીં નીચે તારા, તો એ ખોટું છે, ઉપર તારા ને આજ્ઞા ખચિત નીચે. પછી હાહુંકારના પોયરાનું આપદા પડવી, તો એ પણ ખોટું છે મિત્રો. આપણે આગળ વધી જઈએ મિત્રો, એક વાક્યમાં ઉત્તર આપો. તો આપણે જોઈએ તો આ પહેલું છે, રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરના અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તો આપણે એક વાક્યમાં આપવાનું છે, પણ આપણે બહુ મોટું આપી દીધું છે, તમે આમાંથી ગમે લખી શકો છો. તો આપણે જોઈએ તો એક વાક્ય, રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરનું અડચણરૂપ છે. તો સામે જ આપણે જોઈએ તો રેસનો ઘોડો વાર્તામાં સંજય નીલા બહેન પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્પોર્ટ કરી છે. તો તમે વાંચી લો મિત્રો, પોઝ કરીને થોડુંક વાંચી લેજો, નહીં તમને તમારા પુસ્તકમાંથી મળી જશે, આમાં એટલું બધું લખવાનું ન હોય. પછી નરેન શા માટે લગ્નના માગા પાછા ઠેલવતો હતો? તો આપણે જોઈ દો, એનો આન્સર છે, નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતા લખતો હતો તે લગ્નની ના પાડી હતી. તો આપણે જોઈએ તો આપણે આમ વ્યવહારનું કંઈક લખતું છે. લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જશે? તો લેખકના મતે મા બહેન ભાભી પિતા મિત્ર પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે. મિત્રો સાચી વાત છે. દુકાનદારે છત્રીપાઠના લેખકને કોઈ સલાહ આપી? તો દુકાનદારના છત્રીપાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી. તો આપણે જોઈએ તો અહીંયા જોઈશું મિત્રો, લેખક પાઠના કોણ છે અહીં મિત્રો, છત્રીના કોણ છે? રતિલાલ બોરીસાગર મિત્રો. તો આપણે આગળ વધી જઈએ પાછા. ઉજ્જડ શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા? તો મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા. તો આપણે જોઈએ તો ડાંગના આદિવાસીઓનો આ છે સીન, જો આપણે મનોહર સીન જોઈ પાઠમાંથી આવે છે. ઉજ્જડ જમીનમાં જે ભાન પકતું તેમાં કોનો લાગો રહેતો? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પકતું તેમાં રાજા અમલદાર ધગડું તલાટી ભૂવો શાહુકારનો ભાગ રહેતો. તમે જોઈ લેવું મિત્રો. આપણે આગળ વધી જઈ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્ય 4 વાક્યોમાં જવાબ લખો. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુકાકા આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. તો આપણે જોઈ દો આ એનો આન્સર છે મિત્રો, જોઈ લો. પછી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કેમ ના પાડી? તો આપણે જોઈ દો આ એનો આન્સર છે, તમે જોઈ લો મિત્રો, પોઝ કરીને વાંચી લેજો મિત્રો. બીજાનો આન્સર છે મિત્રો આ. અને લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ઉગણાવશે? તો આ પણ વાંચી લેજો, હું તમને બરાબર ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. હા વાંચી લેજો મિત્રો, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણે છે મિત્રો? તો કીડીયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ભરાય છે, સભ્ય સમાજની મર્યાદા છે. અનાથાશ્રમમાં બાળકો અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે મિત્રો. આપણે આગળ વધી જઈએ. હવે રાજકોટ છત્રી લેવાની જવાની વાત સૌને મૂર્ખામી ભરી કેમ લાગતી? મૂર્ખામી ભરી આવશે મિત્રો. તો આવશે, અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડામાં ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા, ઉપરાંત
રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેના વધારાનો ખર્ચ ઉમેરી તો 300 સાડા 300 થઈ જાય. આમાંથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. પછી આપણે જોઈએ તો લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની, તો આ તમારે જાણી લેવાનું છે મિત્રો. પછી હાલ તમારું જોઈ લેવાનું છે મિત્રો, લેણદાર અને લેણદારના આવકારમાં રહેલા વિરોધાભાસ જણાવો. તો લેણદાર ત્યાં ગરીબ દેવદાર જીવલો જાય તો પોતાની પાસે સાથે પચેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને વોશાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણુંને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણી જાય ત્યારે દેણદાર જીવલાની ઘેર ચીરો જમવાનો હોક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસનો લેખકે પોતાની સ્વાનુભાવથી લખ્યો છે. તો વાંચી લેજો મિત્રો પોઝ કરીને, પેપર ખૂબ જ લોંગ છે. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યો મુદ્દાસર જવાબ આપો. તો રેસનો ઘોડો શીર્ષકને યથાતા સમજાવો. તો રેસનો ઘોડો છે મિત્રો, વર્ષા અડાલજનો પાઠ છે આપણે જોઈ તો એ લખેલો છે. તો રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાતને કથા વસ્તુના હાર્દને અર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાતનું મહત્વપાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષા લક્ષી સ્પર્ધામાં વળમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. તો આ તમે વાંચી લેજો મિત્રો પોઝ કરીને. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. હવે મનીષા પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. આપણને તમારે વાંચી લેવાનું છે મિત્રો પોઝ કરીને. તો આપણે આગળ વધી જઈએ. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાઓ મિત્રો. તો લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય તે માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. આપણે ગાંધીજી સ્વચ્છતા માટે આપણે અભિયાન શરૂ કર્યું છે 2 ઓક્ટોબર 2014થી 2 ઓક્ટોબર 2019 સુધી, 150મી જન્મજયંતિ સુધી. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજની લક્ષણ નથી. સમાજ વિવેક તેમજ સદર્તન સાથે જાણે આપણે છૂટા થેડા લીધા છે. બાકીનું તમે વાંચી લો મિત્રો. છત્રી ન ખોવાય એ માટે લેખક કેવી કેવા સલાહો મળી. તો આપણે જોઈએ તો ગળામાં માળાની જેમ મોટી દોરી બાંધી રાખવી. પછી લેખકે સાચવવા પર તેની સાથે પગારદાર માણસ રાખવો. લેખક ચાતુર્સ માધ્યમે ઘેરે જ રહેવું અને છત્રી પર પોતાનું નામ સરનામું લખાઈ નાખવું. તો આવી રીતે અલગ અલગ આપણે બધાએ કીધું હતું લેખકને. પછી આપણે જોઈએ તો આહવાની વનસમતાનું મનોહર રૂપનું વર્ણન કરો મિત્રો. તો આહવાની વનસંપદા મંત્રમુગ્ધ કરે એવી છે. તેનો રંગ રમણા અદ્ભુત છે. તેની માનવ વસવાટની ઝાંખી કરાવતા ઘેરો લાલ રંગ હોય તેવું લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેળી રસ્તો સાપના આકારની છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલેપ લાશ છે. એ બંનેનો તોર સૂર્યપ્રકાશથી છેડિયાતો છે. આ દ્રશ્ય નયનરમ્ય છે. પવનની સાથે ઘુમરાઈ પર વહી આવતા રંગગંધ અવાજમાં દેવરૂપની છે. તો આવી રીતે મિત્રો તમારે વાંચી લેવું. પછી રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન શું હતું મિત્રો રીડ કરી લો તમે, નકર તમે પોઝ કરીને રીડ કરી શકો છો. તો આપણે જોઈએ તો અહીં રાતો ચોપડો 1500 લેણા નીકળતા હતા તે ફાડી નાખે છે, લેણામાંથી મુક્ત કરે છે. પછી આપણે જોઈએ તો સેક્શન બી છે કૃતિ સામે તેના કરતાનું નામ લખો. તો વૈષ્ણવજન. તો વૈષ્ણવજન કોનું છે મિત્રો, નરસિંહ મહેતાનું. શીલવંત સાધુ. તો આપણે જોઈએ તો ગંગા સતીનું. દીકરી. દીકરી છે અચોક સાવડાનું. પછી હું એવો ગુજરાતી. તો આપણે જોઈએ તો હું એવો ગુજરાતી છે વિનોદ જોશીનું. અને આપણે જોઈએ તો માનવ દીઠો ક્યાંય નહીં તો એ આપણે જોઈએ તો હરિન્દર દવેનું છે. તો મિત્રો આવી તો તમે નોટ કરી લેજો. અહીં તમારા આન્સર આપેલા છે, આન્સર આ બધી આપેલા છે અહીંયા મિત્રો, આન્સર આપેલા છે ઈધર. તમારે વાંચી લેવા. આપણે આગળ વધી જઈએ મિત્રો. ભણે નરસિંહો તેનું કરતા કુળ હિતો 71 તાર્યા છે. તો આવશે દર્શન અહીં જવાબ. પછી જેને પરમાર્થમાં પ્રીત, તો અહીંયા આવશે પ્રીત. પછી આપણે અહીંયા પ્રભુ આવશે મિત્રો, જવાબ આપી દીધેલા છે. જોઈ લો મિત્રો, રહેવા દે સંહાર આ યુવાન તું. ખરું કે ખોટું જણાવો મિત્રો, છે મેરુ તો ડગે પણ તેના મનના ડગે. ગંગા સતીનું ભજન છે, બિલકુલ સાચું છે. જે રાજપુરાના ભાવનગરના રાજપુરાના વતની હતા, જે પાનભાઈને લખીને આપણે 52 પદની રચના કરી હતી. પક્ષીને પામમાં તો સાનો તું શૂણ મિતને, ખોટું છે મિત્રો આ પંક્તિ ખોટી છે. પછી ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુંભળું, એ પણ ખોટું છે મિત્રો. પછી આપણે એક વાક્યમાં ઉત્તર આપો. વનલોભીને કપટ રહિત છે, કામ કામ
ક્રોધ નિવાર્યો આ પંક્તિ કયા કાવ્યની છે? તો આપણે જોઈએ તો આ પંડિત વૈષ્ણવજન કાવ્યની છે, પંક્તિ વૈષ્ણવજન કાવ્યની છે, જે નરસિંહ મહેતાના લેખક છે, જે ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો આપણે જોઈએ તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. મિત્રો, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો શીલવંત સાધુના વૃત્તિની નિર્મળ હોય છે. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરીને હાથ દે એમાં શો ફરક છે? તો દીકરીને હાથ ફેરવવો અને દીકરીને હાથ દેવામાં ફરક છે પિતાનો વાલ અને દીકરીનો સહારો. પછી કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, અથવા કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે? તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. મિત્રો, પછી આપણે આગળ વધી જઈએ. મારાગની ધૂળને કવિ શું પૂછે છે? તો મારાગની ધૂળને કવિ પૂછે છે, તમે મારા માધવને ક્યાંય દીઠો? કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? તો કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? તો વૈષ્ણવજીને માયા મોહમાયા પર તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તો વાંચી લો મિત્રો, શીલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? આ પણ તમારે રીડ કરી લેવો, પોઝ કરીને રીડ કરી લેજો મિત્રો. આપણે આગળ વધી જઈએ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સુરગની એક દેવીને ઝલકમાં દીકરી છે, સુખ સંદન કુમકુમના તિલકમાં દીકરી. તો આ તમે રીડ કરી લો મિત્રો બધા પ્રશ્નો. આ ત્રીજો છે મિત્રો, આ ચોથો છે. વાસણ્યાસુર કોને કોને શું પ્રશ્ન પૂછે છે? વાસણ્યાસુર માર્ગમાં ધૂળને પ્રશ્ન પૂછે છે, તેણે એના માધવને ક્યાંય જોયો? યમુનાના જળને પૂછે છે. પછી મૂંગાશો રાધાની આંખો કેમ ઉદાસ છે, એવી તો બધું પૂછે છે મિત્રો. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો આના આન્સર છે મિત્રો, કવિ વૃક્ષો, પંખી, ફૂલો, વેલાવો, ઝરણાઓ, વૃક્ષોના કરડવ કરતાં પક્ષીઓમાં સૌંદર્ય જોવે છે. મિત્રો રીડ કરી લેજો. નીચેના પ્રમાણે 10-12 વાક્યમાં લખો. નરસિંહ મહેતાના વૈષ્ણવજન કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. બે પ્રશ્નો રીડ કરી લેજો મિત્ર, પોઝ કરીને. શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. હું થોડું કાંઈ પર લઈ લો એટલે મારો પિક્ચર્સ, મારો ફોટો બતાવી દે બધું. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. હવે પોઝ કરીને વાંચી લેજો મિત્રો, આ પણ તમે પોઝ કરીને વાંચી લેજો. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાની ગૌરવ ક્યાં ક્યાં કારણસર અનુભવે છે? દીકરી કાવ્યમાં મધ્યવતી વિચાર સ્પષ્ટ કરો. તો મિત્રો આ તમારે જોઈ લેવાનું છે. હવે પછી આ પણ માધવ મેળવવા માટે સુરની ત્રિવ્ય ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. વાંચી લો મિત્રો, પોઝ કરી જઉં છું. પછી મિત્રો આપણે આગળ વધીએ. કવિ શિકારને કઈ શિખામણ આપે છે એ પણ તમે પોઝ કરીને મિત્રો વાંચી લેજો. પછી આપણે આગળ વધી જઈએ મિત્રો. માગ્યા પ્રમાણે વાક્યના પ્રશ્નોના જવાબ ઉત્તર લખો. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો રૂપ ઉંમર વગેરેમાં સમાનતા ન હોય એવું કજોડું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બાળકને સુવાડવા માટે ગાવામાં આવતું ગીત હાલડું. પછી આપણે જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીવાળી પ્રવાહવાળી નદી, તેને કહેવાય છે હિમનદી. મિત્રો શું કહેવાય છે ને? હિમનદી. પ્રતિબિંબી શબ્દ કયો પ્રત્યય રહેલો છે? પૂર્વ પ્રત્યય. તો આવશે એમાં પૂર્વ પ્રત્યય, એટલે આગળ લાગે છે. વિભાવરી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો વિભા ને વરી. તો એમાં આવશે એક પણ નહીં મિત્રો. પછી આવશે વિખ્યાત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો એમાં રહેલો છે પૂર્વ પ્રત્યય. વિખ્યાત, ખ્યાતની આગળ વી લાગી ગયું. પછી આપણે જો જુદાઈ, તો જુદાઈમાં આપણે એક પણ આપણે જોઈએ તો એમાં પણ પર પ્રત્યય રહેલો છે. જુદાઈ, જુદાની પાછળ ઈ લાગી ગયો એટલે જુદાઈ. જુદા હતું મિત્રો, એની પાછળ ઈ લાગી ગયો એટલે પર પ્રત્યય થઈ ગયો. પછી આપણે જોઈએ તો પ્રામાણિક શબ્દનો કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો આપણે જોઈએ તો પ્રામાણિક, તો આપણે જોઈએ પ્રામાણિક, પ્રામાણ તો હતું તેની પાછળ ઈક લાગી ગયો એટલે મિત્રો આનો જવાબ આવશે પર પ્રત્યય. પર પ્રત્યય એટલે પાછળ લાગુ. કાર્યક્રમ શબ્દમાં ધ્વનિ ઘટકો અને સ્વર છૂટા પાડો. તો આવશે ક. મિત્રો જોઈ દો તેની પાછળ આવશે જો ક આ ર કાર્ય કર. તો આવી રીતે રહેશે મિત્રો, મારે જોઈ લેવું મિત્રો. આવી રીતે એનો આન્સર છે મિત્રો, અહીં જોઈ લો. પછી આપણે જોઈ દો શિબિર શબ્દમાં ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો શી, તો નાનો ઈ છે તો નાનો ઈ આવશે. પછી બ આવશે, પછી મોટો ઈ આવશે મિત્રો, પછી ર આવશે. અહીં જો આ તમે જોઈ લેજો, નોટ કરી લેજો મિત્રો. સરખી રીતે હું ચોકટું કરી દઉં મિત્રો. આવી રીતે મિત્રો રહેશે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેના પ્રકાર
લોકો મામા હળી કાઢીને મેઠિયાથી હેઠે ઉતર્યા, તો એમાં રીતિવાચક છે, હળી કાઢીને એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર લખો. માણસ પોતાના શરીર સાથે નિર્દયાપૂર્વક વર્તે છે, તો નિર્દયાપૂર્વક એટલે રીતસ છે બેમાં. આપણે આગળ વધી જઈએ. પછી અમે એક જ મકાનમાં ઉપર નીચે રહીએ છીએ, તો ઉપર નીચે એટલે મિત્રોમાં આવશે જવાબ સ્થાનવાચક. પછી આપણે જોઈએ તો સાત સતા રાતા ચોપડામાં દેવું પાંચ ગણું બોલતું હતું, તો રાતા એટલે રંગવાચક છે મિત્રો, એ વિશેષણ છે. આપણે જોઈએ તો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે, સરસ તો એ ગુણવાચક છે મિત્રો, એ પણ ગુણવાચક છે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો આપણે જોઈએ તો યમુના વહેણ તમે મૂંગા છો કેમ, તો યમુનાના, તો કેના યમુનાના, તો એ સંબંધવાચક આવશે, કેમ કે એ પાછળ એ ના લાગે છે. પછી નીચેના તળપતા શબ્દનું શિષ્ટ રૂપ લખો. સંધાય તો બધા સો, સંધાય તો બધા બધા સો, આપણે તળપતી ભાઈ સૌરાષ્ટ્ર ભાષામાં પણ લખાય છે. જો તમે પેપર સોલ્યુશન ગમતું હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આગળ વધી જઈ નીચેના તળપતા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તો ચિંતા જત્યા તો ચિંતા, પછી રંગ તો ધનવાન, વિરોધી શબ્દ મિત્રો લખવાનો છે. પછી નીચેના શબ્દ વિરોધ છે, સ્થૂળ તો સૂક્ષ્મ. પછી નીચેના શબ્દ સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો સાયર, તો સાયર તો મિત્રો સમુદ્ર થશે, શું છે મિત્રો સમુદ્ર. અને અટવી તો જંગલ, એનો જવાબ આપી દીધેલો છે મિત્રો, અહીંયા બંનેનો જવાબ જોઈ લો મિત્રો, અહીંયા બંનેનો જવાબ આપી દીધેલો છે. નીચેના શબ્દોનો સમાન શબ્દ શોધીને લખો. તો સાવજ, તો સાવજ તો સિંહ. અને ભયાનક તો વિકરાળ, બંનેનો જવાબ આપી દીધેલો છે, તમે પોસ્ટ કરીને વાંચી લીજો મિત્રો. પછી આપણે સમાન શબ્દ લખવાનો છે. સકળ, તો સકળ તો સઘળું. અને વેરાન, તો વેરાન તો ઉજ્જળ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. પેટે પાટા બાંધવા તો ખૂબ કરકસર કરવી. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. નવે નેઝા પડવો તો ખૂબ તકલીફ પડવી. દાંત ચડવી તો ગુસ્સો આવવો, તમને ખબર જ હશે મિત્રો, વાંચી લેજો મિત્રો. આગળ વધી જઈએ મિત્રો. આ તમારે પંક્તિઓ જોઈ લેવાની છે, શું આવશે જવાબ. આનો જવાબ આવશે શ્લેષમાં, આનો જવાબ આવશે શ્લેષમાં, અલગ અલગ આપણે જોઈ તો. અને આનો આવશે કામિની કોકિલી શબ્દાનુપ્રાસ, એટલે કે 11 શબ્દો રિપીટ થતા હશે. વર્ણોપાસ વર્ણાનુપ્રાસ પણ મિત્રો, આમાં વર્ણાનુપ્રાસ અલંકાર આવશે મિત્રો, વર્ણાનુપ્રાસ થોડીક મિસ્ટેક છે, શબ્દાનુપ્રાસ પણ કહેવાય. નીચેના બે શબ્દોની સાચી જોડ લખો. તો મિનિટની સાચી જોડ આ હશે મિત્રો, આવી રીતે મિનિટ. પછી કાર્ડિયોગ્રામની આવી રીતે. આગળ વધી જઈએ મિત્રો. નીચેના શબ્દોની સાચી જોડની શોધીને લખો. તો દીકરી, તો દીકરી માટે શું છે મિત્રો, દીકરી માટે આ જોડ સાચી છે, અને પરિસ્થિતિ માટે આ. નિર્દોષ શબ્દનો શબ્દનો સમાસ છે, તો એ નિર્દોષ એ બહુવ્રીહી છે મિત્રો, બહુવ્રીહી. પછી ચાતુર્માસ તો આવશે દ્વિગુ, ચાતુર્માસ દ્વિગુ, કેમ કે રકમ આપણે જોઈએ તો સંખ્યા હોય તો દ્વિગુ આવે. રાવણ વધ, તો રાવણનો વધ, તો એ તત્પુરુષ છે, રાવણનો વધ એવી રીતે. નર્મદા, નર્મદાનો સમાસ છે નર્મદેના, તો ઉપપદ મિત્રો, ઉપપદ. તો આપણે આગળ વધી જઈએ મિત્રો. નીચે રહેલી પંક્તિનો છંદ ઓળખાવો. તો પંક્તિ વાંચી લેજો, એનો છંદ છે મનોહર. ચોપાઈની માત્રા હોય છે 15 મિત્રો. પછી મંદા ક્રાંતાનો છે મભન તથા કાગા. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો હોય છે દોહરો. દોહરામાં આપણે જોઈએ તો કેટલા હોય છે, 24 મિત્રો હોય છે. નીચેના વાક્યમાં કર્મણી વાક્ય બનાવો. તો આપણે જોઈએ તો મારાથી ભૂતકાળમાં બાદ ફરી કરીને જીવતું હતું, આ પણ એના આન્સર છે, તમે જોઈ લો મિત્રો. નીચેના વાક્યને કર્તરી વાક્ય બનાવો. આપણે આગળ વધી જઈએ તો કર્તરીમાં આપણે કરતા પત્ની આંગળીનો છેડો એક જમીન પાસે લઈ ગઈ, પછી કર્તરી છે મેં પણ સ્મિત કહ્યું. પછી જશોદા નંદકુને શણગારી, કર્મ હોય છે તેમાં. પછી આપણે જોઈ દો અહેવાલ તૈયાર કરવાનો છે મિત્રો, જોઈ લો તમે, એકદમ સ્ક્રીનશોટ લઈ લો એકદમ. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર સાપા જોગ અહેવાલ, આશરે 100 શબ્દો એટલે 100 શબ્દોમાં લખો. તો સ્વચ્છતા સભ્યો અહીં તમારે જે ગામ હોય તમે લખી શકો છો. સુરત હોય સુરત, ભાવનગર તો ભાવનગર, અમદાવાદ તો અમદાવાદ, રાજકોટ તો રાજકોટ. તો આપણે આગળ વધી જઈએ મિત્રો. પછી આનો થોડોક આન્સર રહી જોઈએ, તમે જોઈ લો. આવી તો હું આવી રીતે કરી દઉં, તમને સ્ક્રીનશોટ લઈ શકો, આવી રીતે તમે કરી શકો. જોઈ લો મિત્રો, તમે તમારા જાતે પણ લખી શકો. તમારી શાળામાં યોજાય રમત ઉત્સવનો અહેવાલ. રમત ઉત્સવનો અહેવાલ છે મિત્રો આ. મિત્રો આગળ વધી જઈએ હવે. પછી શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ છે મિત્રો, ગમે તે એક લખવાનો છે તમારે, જોઈ લો મિત્રો.
સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો અને પોઝ કરીને વાંચવું હોય તો વાંચી શકે છો. પછી આપણે આગળ વધી જઈએ. નીચે આપણે કવંકીનો આશરે 15 વાક્યોમાં હાથવી સર કરો. જીવે છે કોઈ સ્વપ્ન રીવણ, જિંદગીના જિંદગી જિંદગીના પ્રેરે કાયો નહીં કાર્યો નહીં, ન બળ દે સોણા સોણલા. પોઝ કરીને મિત્રો વાંચી લેવું, આનું પણ પોઝ કરીને તમારે બંનેનું વાંચી લેવું. આપણે આગળ વધી જઈએ મિત્રો. હવે આને પણ પોઝ કરીને વાંચી લો. વધારાના પ્રશ્નો છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે, તમારે બધા જોઈ લેવા. જો તમારે PDF જોતી હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધારે વધારે સબસ્ક્રાઈબને જોડજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અમે PDF તમને આપી દઈશું. પછી આપણે જોઈએ તો આ નિબંધ લખવાનો છે, દીકરી ઘરની દીવડી. તમે લખી શકો છો નિબંધ, આ દીકરી ઘરની દીવડી જોઈ લેજો, પોઝ કરીને જોઈ લેજો મિત્રો. આ એનો બીજો પાર્ટ છે થોડોક. પછી મારા શૈશવના સ્મરણો, તો આ પણ તમે વાંચી શકો. તમે નાનપણમાં શું શું કરતા, બાળપણની ટેવો, બાળમંદિરના સ્મરણો, પહેલા ધોરણમાં સ્મરણો, પ્રાથમિક શાળાના સ્મરણો, રજાઓના સ્મરણો, ઉપસંહાર, તમે વાંચી રહેજો પોઝ કરીને. પછી આ પણ છે તેનો આન્સર. રજાઓમાં મેં ક્રિકેટ મેચ ગોઠવતા મમ્મીને થોડા દિવસે મમ્માને કહેતા લઈ રહેવા લઈ જતી. સ્વચ્છતા માટેનો નિયમન છે મિત્રો, પોઝ કરીને સારી ક્લિયરિટી કરીને સ્ક્રીનશોટ લેવો લઈ લેજો, વાંચવું હોય તો વાંચી લેજો. આગળ વધી જઈએ. આપણે આનો આગલો થોડો ભાગ છે. ગાંધીજીએ સફાઈમાં ખૂબ જ મહત્વનું આપ્યું હતું, એટલા માટે આપણે 2 ઓક્ટોબર છે એનો જન્મદિવસ, હમણાં થોડોક ટાઈમ પહેલાં જ ગયો છે. તમને ગાંધીજી વિશે પૂછાઈ શકે છે, નિમંત પણ પૂછાઈ શકે, તે પણ જોઈ લેવો. આ પણ એને થોડુંક છે. તો બધાને બેસ્ટ ઓફ લક મિત્રો. પેપર સોલ્યુશન તમને સારું લાગ્યું હોય, થોડુંક તમને હેલ્પફુલ થયું હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, જય ભારત, જય ભારત, જય હિન્દ. હવે આપણે પેપર સોલ્યુશન એન્ડ કરી, બેસ્ટ ઓફ લક.